નમસ્તે બાલમિત્રો યુકેજીના ગુજરાતી વર્ગમાં આપ સૌનું સ્વાગત છે બાલમિત્રો આગળ આપણે અ આ ઈ ઉ રૂ એ ત્યાં સુધીનું આપણે શીખી ગયા હતા આજે આપણે અહીંયા જો તમારા ગુજરાતીનું પેજ નંબર દસ ખોલશો એટલે તમને એમાં દેખાશે અથી આપણે આજે શરૂ કરવાનું છે હજી બાલમિત્રો આપણે આજે ભણીએ છીએ એ સ્વર છે બરાબર છે વ્યંજન તો તમને બધા એને આવડે જ છે હજી આપણે આગળ જતાં એ રિપીટ કરશું કારણ કે શબ્દ બોલશું કે વાક્ય લખશું ત્યારે વ્યંજન અને સ્વર બંને સાથે જ આવશે બરાબર તો આજે આપણે હજી સ્વરના જે આપણે એક આ લેક્ચર બાકી છે આપણે પૂરો કરીશું અને સ્વર શીખી જઈશું અને આગળના જે છે એ પાછું આપણે રિપીટ કરી લઈશું આગળનું બધું જોઈ લઈશું એટલે બારે બાર તેરે તેર સ્વર એક સાથે તમને આવડી જાય ઓળખતા બોલતા અને લખતા આજે બાલમિત્રો જુઓ તમારે આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે તમારું પેજ નંબર દસ તમે ખોલશો એટલે પેજ નંબર દસમાં આવા બોક્સ છે જુઓ એમાં તમને અહીંયા ટપકા કરેલો અય અય અયમાં તમારે એની ઉપર લાઈનમાં ચાલવાનું છે પાછું સાથે સાથે બોલતું જવાનું ભૂલવાનું નથી બીજા સાથે વાતો કરતાં કરતાં હોમવર્ક કરવાનું નહીં અય નો અિ ઐરાવત એટલે હાથી પણ જેને સાત સૂંઢ હતી એવું માનવામાં આવે છે ઐરાવત નો ઐ જો તમારે જોઈને ડરી નથી જવાનું આ પહેલાં તમારે આ તમને જે બગડું આવડે છે એનું ઉપર પાકડું લઈ જાઓ પછી એને વાળીને આમ લાવો સાઈડમાં પછી ઊભો લીટો કરો એની ઉપર બે લીટા કરી દો એટલે આ બની જશે નો ઐરાવતનો અય અઈ નો અય લો બરાબર હવે આપણે કરવાનું છે ઓ જેને અને કાનો માતર એટલે કે ઉપર પણ છે અને બાજુમાં પણ છે બરાબર છે અને કાનો માતર ઓ કહેવાય અને શું કહેવાય ઓ તો અને કાનો માતરો પણ આપણે એવું બધું કાનો માતર નહીં બોલતા ખાલી આને ઓ કેવાય એવું ઓળખતા શીખી જવાનું છે ઓ તો કે ઓશી કાનો ઓ ઓ ઓશી કાનો ઓ ઓ ઓશી કાનો ઓ ઓ ઓશી કાનો ઓ લો બાલ મિત્રો કેટલું ઝડપથી થઈ ગયું બરાબર હવે એવી જ રીતને અતોયનો જ રહેશે ખાલી ઉપરની જે માત્રા છે એમાં જ આપણે ફેર કરવાનો છે પાછું આપણે આ ઘાટી લીટી કરી નાખશું બાજુમાં તો એક જ કાનો કરશું ઉપર બે માત્રા કરીશું શું કરીશું બે માત્રા અહીંયા એક માત્રા હતી આગળ પહેલાં એમાં એક માત્રા હતી અહીંયા બે માત્રા આવી હવે આમાં પછી બે માત્રા આવી અને આને આપણે ઔ આને કહીશું આપણે ઔ શું કહીશું ઔ ક્યાં લખાય છે તો ઔ ઔષધનો ઔ ઔષધનો ઔ ઔ ઔષધનો અવ તો આ રીતના બાલ મિત્રો જુઓ મેં અહીંયા અઉ પણ પૂરો કર્યો બરાબર તમારા જે ચિત્ર છે એ જોતા જવાના છે ઓળખતા જવાના છે ને બોલતા જવાના છે પેજ નંબર દસ અને અગિયાર બંને ઉપર સરખું જ છે જો આને કહેવાય અંગ શું કહેશું આપણે માથે મીંડું છે અને માથે મીંડું અંગ એટલે આપણે અહીંયા અને માથે મીંડું અને બોલાય કેમ અમ એટલા માટે થઈને અહીંયા જુઓ તમને એક ચિત્ર આપેલું છે તો આપણે એની ઉપર મીંડું હોવાને કારણે આપણે એના ઉપર ભાર દઈશું અંજીર કઈ રીતના આપણે વાંચશું એને એની માથે મીંડું છે એટલે એને ભાર દેવાનું કહે છે આપણને અજીર નહીં વાંચવાનું બાળ મિત્રો અંજીર આ રીતના વાંચજો બરાબર તમે જ્યારે વાંચશો ને જો આવી રીતના સરસ વાંચશો ને તો તમારા મમ્મી પપ્પાને બધાને બહુ જ ગમશે બરાબર સાચું વાંચવાનું બેટા તો અંજીર અંજીરનો અંક હવે આ છે છેલ્લે અને બે મીંડા અહા લો આ રીતના આપણો થઈ જશે અહા અહા કે લખાતો નથી પણ બોલાય છે જો તમારે છેલ્લે જ્યારે નમહ તો એ શું લખેલું છે પાછળ બે મીંડા છે મનીમાં પાછળ તો એ એનો મતલબ એમ છે કે અની પાછળ બે મીંડા છે નમ આ એ છે અને બે મીંડા અહા અને બે મીંડા અહા ને લખેલું છે નમ હ તો આ રીતના જુઓ પેજ નંબર દસ અને પેજ નંબર અગિયાર પેજ નંબર અગિયાર ઉપર પાછા બીજા જેમ કે એ અય ઉપરથી ઓ ઉપરથી આવું ઉપરથી બીજા શબ્દો પણ એમાં છે લખેલા જુઓ ચિત્ર સાથે બરાબર છે તો એ કયા કયા શબ્દો છે એ જોરથી વાંચવાના છે મમ્મી પપ્પા દાદા દાદી કોઈ પણ તમારી પાસે બેઠું હોય તમને હોમવર્ક કરાવવા જેની પાસે તમે લેશન કરતા હોય એની પાસે જોરથી વાંચવાના છે બરાબર ભલે ધીરે ધીરે વાંચો જોરથી વાંચો કદાચ તમને જે અક્ષર નો ખબર પડે તો બાજુમાં જે તમારી બેઠું હોય એને તમે પૂછી શકશો બરાબર બાલ મિત્રો અને આ રીતના તમે કરતા જશો તો તમને સરસ મજાનું વાંચતા આવડી જશે બરાબર ને ગુજરાતી તો આપણી માતૃભાષા એ તો આપણને સરસ જ આવડે બરાબર તો આવજો બાલ મિત્રો બાય બાય